નમસ્કાર. તો આજે હું તમને કારેલીની વાડીની અંદર બહુ જબરજસ્ત રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું, બરાબર. તો સૌ પ્રથમ તો હું તમને પેલા રિઝલ્ટ બતાવી દઈશ કે કારેલીની અંદર આપણને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે, બરાબર. તો આ તમે જોઈ શકો છો, આની નવી ફૂટ છે બધી, બરાબર. આ કેટલા ટાઈમ થયો તમારે વાડીને? લગભગ 2 મહિના જેવું. 2 મહિના જેવું થયું છે એમને વાડીને. તો આમાં એમને ગ્રોથમાં બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે કારેલીમાં. કે તો બરાબર. તો આપણે જે આજે કયું ગામ તમારું લાગે? બમરોલી ગામમાં આજે આપણે આવ્યા છે, અને બમરોલી ગામમાં આપણને કારેલીની વાડીમાં બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. પણ આ તમને થોડીક માહિતી આપતા પહેલાં તમને એટલું જ કહીશ કે તમે જો વિડીયો પહેલી વાર જોતા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, ઓકે. તો હવે આ જેમની વાડી છે તો એમની સાથે જ આપણે વાત કરીશું કે એમને એમને શું તકલીફ હતી અને શું એમને એમને રિઝલ્ટ મળ્યું, બરાબર. તો શું નામ તમારું? ઘનશ્યામભાઈ ઉદાભાઈ સોલંકી. ઘનશ્યામભાઈ ઉદાભાઈ સોલંકી. સોલંકી, બરાબર. કયું ગામ તમારું? બામરોલી. અને તાલુકો? જિલ્લો? તાલુકો વસો, જિલ્લો ખેડા. તાલુકો વસો અને જિલ્લો ખેડા, બરાબર. તો હવે આ વાડી તમારે કેટલા વીઘામાં છે? વીઘામાં. 1 વીઘામાં? 1 વીઘામાં. ઓકે. તો હવે આ તમે કેટલા ટાઈમથી કરો છો વાડી? વાડી તો 2-3 વર્ષથી. 2-3 વર્ષથી તમે કન્ટિન્યુ વાડી કરો છો, બરાબર. હવે આપણી જે તમે આ જય પરિવર્તન ઇન્ડિયાની તમે જે દવા વાપરી, બરાબર, એની પહેલા તમને આ વાડીમાં કઈક તકલીફ હતી, બરાબર ને? બધું ફૂટ નથી, એ બધું હતું ને, બરાબર. વાયરસ નો વાયરસ હતો. પછી ફૂટ નથી થતી, ફૂટ નથી થતી, બરાબર. અને વિકાસમાં થોડી તકલીફ હતી, બરાબર. તો હવે તમને આ જે દર્શન મિત્રો જેમને જોવા મળે છે ફૂટ છે, બરાબર, કમ્પ્લીટ આવી ગઈ છે, નવી નવી ફૂટ ચાલુ થઈ ગઈ. તો તમે એવું તો આમાં શું વાપર્યું કે જેનાથી તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું? દવા જ. કઈ કઈ દવા વાપરી તમે? તાતા એનું તમે શું કર્યું? સ્પ્રે કર્યા. સ્પ્રે કર્યા હતા, બરાબર. કેટલી વાર સ્પ્રે કર્યા હતા? 2 વાર. તો મિત્રો અમને આપણી આ જે દવા છે જય પરિવર્તન ઇન્ડિયાની, તો એમને આને સ્પ્રે કર્યા છે. તો થોડીક તમને દવાની માહિતી આપી દઈશ. એક આપણી છે ક્રોપ પરિવર્તન, બરાબર, જે તમારે ગ્રોથ અને વિકાસ માટેની છે, જે તમારી નવી નવી ફૂટો માટે કામ લાગશે, બરાબર. આ તમે સ્પ્રે કરો તો નવી નવી ફૂટો તમારી ચાલુ થઈ જશે, ગ્રોથ વિકાસ અને ગ્રીનરીમાં પણ તમને હેલ્પ કરશે. પ્લસ બીજું આપણું એક છે આ FT82, બરાબર, જે આપણે કહેવાય સ્ટીકર, જે તમારે સ્પ્રેડરીનું કામ કરે છે, બરાબર. આ તમે બે ભેગી મારો એટલે તમારે શું દવાને ફેલાવે, જે દવા તમે સ્પ્રે કરો ને એને તમારે મૂળ સુધી પકડવાનું કામ કરે અને તાપ તડકાથી છોડને રક્ષણ આપે, પ્લસ કે તમારા જમીનના પીએચ પણ મેન્ટેન કરતું હોય છે. બીજું આપણું આવે છે નીમ ઓઇલ, બરાબર. આ નીમ ઓઇલ તમે જો કોઈ બી ખેડૂત હોય, તમે શાકભાજી કરતા હોય, કોઈ પણ શાકભાજી કરતા હોય, તો એમાં તમારે નીમ ઓઇલ ખાસ વાપરવું. નીમ ઓઇલ શું છે કે તમારે કોઈ પણ ચૂસ્યા પ્રકારની જીવાતો છે, પછી ઈયર છે, અને તમારા ખેતરમાં આવતા અટકાવશે, બરાબર. તમારા વાડીને એક પ્રોટેક્શન આપશે. આપણે જે પોલિયો લઈએ ને એ પ્રમાણે તમારે નીમ ઓઇલ તમે સ્ટાર્ટિંગથી વાપરો તો તમારે એગ્રોના લગભગ 80-90% ખર્ચો તમારો બચી જાય અને તમારી વાડી આખી પ્રોટેક્શનમાં થઈ જાય અને સારું એવું રિઝલ્ટ છે આપણું નીમ ઓઇલનું, બરાબર. તો આ દવા તમે વાપરી, બરાબર, આમાં તમને રિઝલ્ટ મળ્યું 100%, બરાબર. કેવું છે રિઝલ્ટમાં? બહુ સરસ છે, 100% રિઝલ્ટ છે, બરાબર. ફૂટ તમારી નવી નવી ચાલુ, નવી નવી તો દેખાય છે ને. આ તમારે કેટલો ટાઈમ થયો સ્પ્રે કરે? સ્પ્રે કરે લગભગ પેલા 20 દાડા પહેલા કર્યો હતો ને, ફરી 10 દિવસ પછી કર્યો, એટલે ટોટલ 20 દિવસ થયા. 20 દિવસમાં 2 વાર સ્પ્રે કર્યા, તો તમે જોઈ શકો 20 દિવસમાં એમને 2 વાર સ્પ્રે કર્યા છે અને જબરજસ્ત એમને વાડીમાં રિઝલ્ટ છે ગ્રોથમાં ને બધામાં. બરાબર છે. બીજું તમે આ જોડે આજે બીજો એક એમને પાક કર્યો છે વાડીમાં જ, દૂધીનું કર્યું છે. આમાં સ્પ્રે કર્યો તો તમે દૂધીમાં? સ્પ્રે કરેલો. બરાબર. દૂધીમાં કેવું છે તમારે રિઝલ્ટમાં? તો લગભગ રોપે તો આજે 20-22 દિવસ જ થયા. હવે દૂધી રોપે લગભગ 20-22 દિવસ થયા છે, પણ એમાં બી એમને સ્પ્રે કર્યો છે દૂધીમાં. દૂધીમાં બી બહુ જબરજસ્ત રિઝલ્ટ છે એમને. બરાબર છે. તો કેવું તમને રિઝલ્ટ મળ્યું? 100%? 100% રિઝલ્ટ. આ વિડીયો ઉતારે એટલે જ નહીં બોલતા ને? ના ના ના, મળ્યું 100%, બરાબર. હવે આ દવા જે તમારે કારેલીની વાડી તમારે એરિયામાં જે લોકો કરે છે એમને વાપરી જોઈએ કે ના વાપરી જોઈએ? રિઝલ્ટ મળશે 100%. 100%. હવે એગ્રોની જે તમે દવા લાવો, બરાબર, એના કરતા આ સારી રહે? સારી રહે, સસ્તી રહે. સારી, સસ્તી અને સારી રહે, બરાબર. ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે જે તમે એગ્રોનથી કેમિકલવાળી દવા લઈને વાપરો છો એના કરતાં આપણી જે દવા છે એ તમારે સારી અને સસ્તી રહેશે, બરાબર. આ તમને આની તમને ઇન્ફોર્મેશન કોણે આપી? માહિતી વિનોદભાઈ આગ્રા છો વિનોદભાઈ,
અંધારામ ગતા રહ્યા તમે? પ્યાલી મારી ફરી મનાખાઈ. બરાબર, તો તમે પેલા દવાનો ઉપયોગ કર્યો તો શામાં કર્યો તો? તમાકુ ને દૂધી માં સ્પ્રે કર્યો છે, એમને બંને માં સારું રિઝલ્ટ મળ્યું છે. બરાબર, હવે તમારે જો વધારે એની માહિતી જોતી હોય તમે વિનોદભાઈને બી કોન્ટેક્ટ કરી શકો છો બમરોલીની અંદર. બરાબર, અને તમારો મારી જોડે કેમનો સંપર્ક થયો હતો? ઓનલાઈન પર. વિનોદભાઈનો મારી સાથે ઓનલાઈન સંપર્ક થયો, મેં એમને ઓનલાઈન દવા મોકલાવી અને એમને વાપરી વિશ્વાસ કરીને તો એમને રિઝલ્ટ સારું મળ્યું. અને આજે એમના એરિયામાં જે બમરોલી જે ગામ છે એમાં પણ એ ખેડૂતોને દવા આપણી અપાવે છે અને સારું એવું રિઝલ્ટ એમને પણ મળે છે. બરાબર, તો તમારો આભાર તમે જે માહિતી આપી એ બદલ. બરાબર છે, ઓકે, ચલો થેન્ક યુ.